જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ. મતલબ શું કામ કોલેજ છોડી દીધી? અરે તું ભણવામાં આટલો હોશિયાર છે, તું દરેક એક્ઝામમાં ફર્સ્ટ આવે છે, તો પછી કોલેજ શું કામ છોડી દીધી તે? અરે દાદા, મમ્મી, મેં કોલેજ છોડીને મારા મિત્રની સાથે ફાઇનાન્સનું શરૂ કરવાનું વિચાર્યું છે અને એની સાથે હું પાર્ટનરશિપ પણ કરવાનો છું. શું કીધું? ફાઇનાન્સનું? પણ બેટા, ફાઇનાન્સમાં રોકાણ કરવું પડે ને, તું ક્યાંથી લાવીશ આટલા બધા રૂપિયા? અરે મમ્મી, એ બધું હું કરી લઈશ, તમારા લોકોએ એને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અરે મૂર્ખા જેવી વાત કરે છે, તારે તારે અત્યારે ફાઇનાન્સનો ધંધો કરવો છે, તું ભણવામાં આટલો હોશિયાર છે, અરે ભણી ગણીને ફર્સ્ટ આવે છે બેટા, તને સારામાં સારી નોકરી મળી જશે, પછી આગળ જઈને તારે જે કરવું હોય તું કરી શકે. પણ મમ્મી, મારે ભણવાનું શું કામ? નોકરી મેળવવા માટે ને. અરે નોકરી મળી મળીને મને કેટલા રૂપિયા મળશે? મારો પગાર 50,000 થશે, કાં તો વધુમાં વધુ 60,000. પણ તમે વિચાર તો કરો, નોકરીના બદલે હું મારો પોતાનો બિઝનેસ શરૂ કરીશ અને એમાંથી લાખો રૂપિયા કમાઈશ. બેટા, આ તને કોઈ એક ખોટી લાલચ આપી છે, આપણે આવું બધું કરવાની કાંઈ જરૂર નથી, માટે તું આ બધા ધંધા મૂક અને ભણવાનું શરૂ કર. બસ દાદા, હું કઈ નાનો કીકલો નથી, કે મારે શું કરવું ને શું નથી કરવું ને એને મને બધી જ ખબર પડે છે. મહેરબાની કરીને મારે જે કરવું છે ને એ બધું મને કરી લેવા દો, વચ્ચે વચ્ચે ડાકો ક્યાં ના મારો. રોહન, નાના મોટાની મર્યાદા ભૂલી ગયો છે તું? અરે કોની સાથે કેમ વાત કરવી એનું તો ભાન રાખ. બસ આજ જોવાનું બાકી રહી ગયું હતું. ઓ બેટા, લાગે છે કે આ છોકરો મારક ભટકી રહ્યો છે, હવે તે હેરાન ન થાય ને તો સારું. પપ્પા, સાચું કહું ને તો અત્યારના આ સમય પ્રમાણે છોકરાઓને કંઈ જ કહેવાતું નથી, અને જો કદાચ માવતર થઈને આપણે એને સાચી સલાહ આપવા જઈએ ને તો છોકરાઓ કંઈક અવળું પગલું ભરી બેસે છે. અરે શું કરવું એ કઈ સમજ નથી પડતી. એટલે પપ્પા, અત્યારે આ છોકરાને જે કરવું હોય એ કરવા દો. બેટા, તમે શું કહો છો? કે એને જે કરવું હોય એ કરવા દો એમ? પણ જો એ ધંધો કરશે અને ધંધામાં કઈ નુકસાની જશે તો સમાજ તો કાલે મને જ આંગળી છીનશે ને. કે એ તો છોકરું કહેવાય, પણ એના દાદાએ પણ એ માર્ગથી પાછો વાળવાની કોશિશ નહીં કરી હોય.
તૈયાર થઈ ગયો ભાઈ? એકદમ રેડી ભાઈ. હમણાં પેલો મુર્ગો આવતો જ હશે. તને યાદ છે કે તારે એને લપેટમાં લેવાનો છે? તું ચિંતા ના કર, એને તો એવી ગોળી પાઈશ ને કે જે પછી હું કહું ને એટલું જ કરશે. ભાઈ આજે તારી ને રોહન ની પહેલી મુલાકાત છે, એટલે થોડો માપ માં બોલજો. પછી જોજે, બહુ ફેક તો નહીં. હા હા, હવે એ તારે મને કઈ શીખડાવવાની જરૂર નથી. હવે હાલ તો હું કોલેજ ના બીજા વર્ષમાં અભ્યાસ કરું છું, પણ હવે કોલેજ છોડીને હું પણ તમારી જેમ વિદેશમાં જમ લાવવા માંગુ છું. વેરી ગુડ આઈડિયા રોહન. એમ પણ આ ભણવામાં છે ને કઈ છે ને, આપણા કરિયરના 15-17 વર્ષ ભણવામાં કાઢો ને પછી અંતે મળે છે શું? 20-25 હજાર રૂપિયા. એટલે જ અમે બંને પ્રાઇવેટ બિઝનેસ શરૂ કર્યો, અને આજે અમે બંને દર મહિને 2-2.5 લાખ રૂપિયા કમાઈએ છે. ઓ માય ગોડ, શું વાત કરે છે તું? મે લોકો દર મહિને 2-2.5 લાખ રૂપિયા કમાવી લો છો. કારણ આ તો હજી શરૂઆત છે રોહન, તું જો આગળ આગળ હું રૂપિયાનો ધોર પાડો છો કે નહીં. યાર રીતિકા, તું ગમે તે કર, પણ મને પણ આ બિઝનેસમાં પાર્ટનર બનાવી લે. મને બહુ જ ઇન્ટરેસ્ટ છે આ બિઝનેસમાં. જો રોહન, એમ તો અમે બંને પાર્ટનરશિપમાં બિઝનેસ કરવા નથી માંગતા, પણ અમને દામિનીએ કહ્યું એટલે ચાલ કહી દી, અમે લોકો તારી સાથે પાર્ટનરશિપમાં બિઝનેસ કરીશું. થેન્ક યુ રીતિકા, થેન્ક યુ સો મચ. પણ તું મને એ વાત જણાવ કે આ બિઝનેસમાં ઇન્વોલ્વ થવા મારે રોકાણ કેટલું કરવું પડશે? દાદા, મને 2 લાખ રૂપિયા જોઈએ છે. 2 લાખ રૂપિયા આપો મને. 2 લાખ રૂપિયા? પણ તારે શું કરવા છે? દાદા, મારે ધંધામાં રોકવા છે. મેં મારી કોલેજ ફ્રેન્ડ રીતિકા છે ને, એની સાથે મળીને ફાઇનાન્સના ધંધામાં પાર્ટનરશિપ કરી છે, એ પણ પૂરા 50% ભાગીદારી સાથે. બેટા, અરે તને જે ધંધાનો અનુભવ નથી, એ ધંધો તું શું કામ કરવા માંગે છે? અનુભવ મને નથી, પણ રાજ અને રીતિકાને તો છે જ ને. બેટા, તું રાજને હજુ એટલો બધો ઓળખતો પણ નથી, અને તું એના ઉપર આટલો બધો વિશ્વાસ કરી બેઠો. જો મમ્મી, આ દુનિયામાં કોઈ પણ માણસ શરૂમાં કોઈ બીજા માણસને ઓળખતો નથી હોતો. ઓળખાણ કરવી પડે છે,
અને વિશ્વાસ તો રાખવો જ પડે છે. બેટા, હું તને એક તો કહેવા માંગુ છું કે તું રાજ ઉપર આમ આંધળો વિશ્વાસ ન કર. તું પેલા રાજને સમજ, એને ઓળખ, અરે એના ધંધાને થોડો ઘણો સમજ, અને પછી એમાં જંપ લે. રોહન બેટા, તું મારી વાત સમજ. અત્યાર સુધીમાં મેં ઘણા એવા દાખલા જોયા છે કે કોઈ પણ માણસ શોર્ટકટમાં રૂપિયા બનાવવા ગયા છે ને, એ ઊંધે કાન કૂવામાં જ પડ્યા છે. ખોટે ખોટી લાભ કરો છો તમે મને. હું શું દૂધ પીતું બાળક છું એ મને કઈ ખબર જ ના પડે. બેટા, દરેક માણસ દરેક ક્ષેત્રમાં પરિપક્વ નથી હોતો. અરે એને એ માટે પરિપક્વ બનવું પડે છે. બસ મમ્મી બસ, મારે આ તમારો કોઈ જ લવારો નથી સાંભળતો. મને મારા 2 લાખ રૂપિયા જોઈએ એટલે જોઈએ જ. હું 5 મિનિટમાં પાછો અહીંયા આવું છું. આંગળી ચીંધશે કે એનો બાપો તો વિદેશમાં છે અને દાદા એ કઈ ધ્યાન ના આપ્યું. પપ્પા, હું એને કેવી રીતે સમજાવું? અરે તમારી વાત નથી માનતો તો મારું કેવી રીતે માનશે? તમારી આ મિલકત માંથી જે મારા ભાગનો હિસ્સો છે ને, એમાંથી રૂપિયા જોઈએ છે. લાવો મારા 2 લાખ રૂપિયા. ભાઈ, તું રૂપિયા માંગતા પહેલા એકવાર જરાક વિચાર તો કર. પપ્પાએ કેટલી મહેનતથી આ બધું ઊભું કર્યું છે, કેટલી મહેનત કરીને પૈસા બનાવ્યા છે. પાયા નથી એટલે તું ઘડીક વારમાં આ બધું વેડફી નાખવા માંગે છે. કાલે સવારે સમજ દાદા અને મમ્મીને કહે છે કે તમે તમારા દીકરાનું ધ્યાન ના રાખ્યું. ઓ બેન, તું તો ચૂપ જ રહેજે. હા, તારે મારી આ વાતમાં વચ્ચે ડબડબિયા મારવાનો કોઈ જ હક નથી. રોહન, તું જે ધંધો કરવા જઈ રહ્યો છે એના ઉપર જ્યાં સુધી મને અને તારા દાદાને વિશ્વાસ નહીં બેસે ને, ત્યાં સુધી તને એક રૂપિયો પણ નહીં મળે. ઠીક છે, કઈ વાંધો નહીં મમ્મી. તમે લોકો જો મને સીધી રીતે રૂપિયા નહીં આપો ને, એ રૂપિયા હું છીનવીને લઈ લઈશ. એટલે તું દાદા સાથે જોર જબરદસ્તી કરીશ એમ? હા, અત્યારે એના માથા ઉપર રૂપિયાનો ભૂત સવાર છે, એટલે આ છોકરો ગમે તે હદ સુધી જઈ શકશે. તમારે હદ જોવી છે ને મારી? હદ જ જોવી છે ને તમારે લોકોએ? તો જોઈ લો. રોહન, ક્યાં જઈ છે તું? નથી સાંભળવી મારે કોઈની વાત. અરે પણ રોહન, મારી વાત તો સાંભળ. રોહન, રોહન,
આપ લે આ 2 લાખ રૂપિયા. સાબાસ રોહન, હવે તું મારો પાર્ટનર સાચો, હવે ધંધો કરવાની મજા આવશે. જો રાજ, મને આ તારા બિઝનેસની કંઈ જ ખબર નથી પડતી, ને વધારે તો હું કંઈ જાણતો પણ નથી. પણ હા રાજ, તું મારા વિશ્વાસને તોડતો નહીં. હા, મેં તારા પર જે વિશ્વાસ મૂક્યો છે ને, એ ટકાવી રાખજે. બાકી તો ભાઈ, હવે તું જે કરે એ કરો. રોહન, શું તને મારા પર વિશ્વાસ નથી? શું તને એમ લાગે છે કે અમે તારી સાથે દગો કરશું? અરે ના ના, એવું કંઈ નથી. પણ કારણ એ છે કે તારા અને ધામિનીના ભરોસે મારી કોલેજ છોડી દીધી છે. અને હા, મારા ઘરે મારા દાદા અને મારા મમ્મીના વિરુદ્ધ જઈને મેં આ બિઝનેસ શરૂ કર્યો છે. એટલે વાત જણાવવી જરૂરી છે. રોહન, તું જરાય ચિંતા ના કર, અને તું છે ને અમારા બંને પર પૂરો ભરોસો રાખ. અમે તને ક્યારેય દગો નહીં આપ્યો. અને રોહન, મારી તો એવી ઈચ્છા છે કે તું પણ અમારી સાથે કમાતો થઈ જાય, એટલે જ તને આવું બધું કહીએ છીએ ને. થેન્ક યુ રીતિકા, અને થેન્ક યુ રાજ, તમે બંને મારા ઉપર આવી સારી ભાવના રાખી અને મને બિઝનેસમાં પાર્ટનર બનાવી દીધો. રોહન, તે તારા ફ્રેન્ડ સાથે પાર્ટનરશિપ કરી હતી ને, અને આજે લગભગ એનો 1 મહિનો પૂરો થઈ ગયો. તો બેટા, તું એમાંથી કેટલા પૈસા કમાવ? 1 મિનિટ બેસો મમ્મી, હું તમને એક વાત કહું છું. મમ્મી, આજે 1 મહિના પહેલા તમે લોકોએ મને 2 લાખ રૂપિયા આપ્યા હતા ને, 2 લાખ રૂપિયા માંથી 3 લાખ રૂપિયા કરીને બતાવ્યા છે. 1 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો, અને એ પણ 1 જ મહિનામાં. મમ્મી, તમે કહેતા હતા ને રાજ ખોટો માણસ છે, એ તું જેમ કહે છે એમ નહીં કરે. પણ રાજ ખોટો માણસ નથી, એને આપણા રૂપિયા ડબલ કરી આપ્યા છે. જુઓ, તમે તમારી આંખે જુઓ. બેટા, હવે તું રૂપિયા તો કમાવા જ મળ્યો છે, હું તને નહીં રોકું. પણ ધંધામાં થોડું ધ્યાન આપજો બેટા. મમ્મી, મારે તમને કેટલી વખત કહેવું, હું કઈ નાનો કેકલો નથી, ધંધામાં મને બધી જ ખબર પડે છે. એટલે તમે જરા પણ ચિંતા ના કરો, તમે વિચારો છો ને એવું કંઈ જ નહીં. મમ્મી, જોજો તમ તમારે, હું દર મહિને લાખો રૂપિયા કમાતો થઈ જઈશ. બેટા, ભગવાન તને ધંધામાં ખૂબ જ તરક્કી આપે, એવી મારી પ્રાર્થના છે. તું ધંધામાં ખૂબ જ આગળ. પણ ભાઈ, આજે જે ભણવાનું મૂકી દીધું ને, એ બહુ ખોટું કર્યું છે. એટલી જ તારે તારી કોલેજ તો પૂરી કરવી હતી. તેલ લેવા ગઈ કોલેજ, તું જ વિચાર ને દે, કોલેજ કરીને મારે કરવાનું શું હતું? 20-25 હજાર વાળી મામૂલી નોકરી, અને બનવાનું શું? બનવાનું તો મારે કોઈકનો નોકર જ ને. અને આ જો, 1 જ મહિનામાં 1 લાખ રૂપિયા કમાઈને લાવ્યો છું. અને તું જોતી રહેજે બે,
આવતા મહિને તો હું ચોક્કસ 3-4 લાખ રૂપિયા તો કમાઈ જ લઈશ. અને મમ્મી, દામિની, તમે લોકો મારા ઉપર વિશ્વાસ રાખો, કોઈ જેવું કામ નહીં કરું જેના લીધે મારે નુકસાન ભોગવવું પડે. ઠીક છે બેટા, તું જે પણ કંઈ કરે સંભાળી લેતો. તને તો ખબર છે ને કે તારા પપ્પા વિદેશમાં છે, મારા પપ્પાની ઇજ્જત અને આબરૂને નીલામ નહીં કરે. અરે તમે લોકો કેવા છો મમ્મી, મને તો એ જ નથી સમજાતું. અરે તમારો દીકરો મહિનામાં 1 લાખ રૂપિયા કમાઈને લાવ્યો છે, એમ છતાંય તમે લોકો ખુશ થવાને બદલે તમારો સલાહનો પટારો ખોલીને બેસી ગયા છો. બેટા તું ગુસ્સો કરવાનું રહેવા દે. અરે અમે લોકોએ તારી કરતા વધારે દિવાળી જોઈ છે. અમે ગમે તેવી પરિસ્થિતિમાંથી પણ બહાર નીકળી ગયા છીએ, એટલે જ અમને ખબર પડે છે કે અમારે શું કરવું અને શું ન કરવું. હા ભાઈ, આ રાજ છે ને, રાજ અને એની બેન રીતિકા બંનેને હું સારી રીતે ઓળખું છું. એ લોકો ગમે ત્યારે ગમે ને ફસાવી પાડે છે. બસ અધૂરામાં પૂરું, હવે તો માગર નહીં હું આવી ગયું છે. જો મમ્મી બેન તમે લોકો મારી ઉપર વિશ્વાસ રાખો, એવું કોઈ જ કામ નહીં થાય જેના કારણે તમારે નીચું જોવાનો વારો આવે. અરે લોકોને જે કરવું હોય તે કરે, પણ મારે તો હવે મહિનાના 2-3 લાખ રૂપિયા કમાવા છે એટલે કમાવા જ છે બસ. તું આવું કહે છે ને તો તારા મોઢામાં ઘી અને સાથે. રાજ, રીતિકા, અમે લોકોએ અમને ફોન કરીને આમ અર્જન્ટ અહીંયા શું કામ બોલાવ્યું? હા રાજ, કામ હતું તારું એટલે મેં તને ફોન કરીને અહીં બોલાવ્યું. કામ હતું પણ શું કામ હતું? જોહન, જામનગરમાં એક 4 BHK ફ્લેટ છે, એની કિંમત એમ તો 1 કરોડ રૂપિયાની છે, પણ અત્યારે એ આપણને 40 લાખમાં મળી જાય એમ છે. શું વાત કરે છે રીતિકા, 1 કરોડનો ફ્લેટ માત્ર ને માત્ર 40 લાખ રૂપિયામાં મળે છે? પણ રીતિકા, આ ફ્લેટ આટલો સસ્તો મળી રહ્યો છે તો એની પાછળનું કારણ? હા, કારણ એ જ છે કે એ ફ્લેટ એક સોનીનો છે અને એ સોની અત્યારે સાફ ધોવાઈ ગયો છે, અરે પાર્ટી ઉઠી ગઈ છે, એટલે એ પોતાનો ફ્લેટ અડધાથી પણ ઓછી કિંમતમાં વેચી નાખવા માંગે છે. અને જો આ ફ્લેટ આપણે લઈ લઈએ ને તો 1 જ મહિનામાં એને 1 કરોડમાં વેચીને ડબલથી પણ વધારેમાં નફો કમાઈ શકીએ છીએ. એની વાત તો એકદમ સાચી છે, પણ આ ફ્લેટ લેતી વખતે મને તમારી સાથે પાર્ટનરશિપ કરવી પડશે ને? એક કામ કરો, તમે બંને જણા મારા ઘરે આવો અને મારા દાદા અને મમ્મીને સમજાવો કે તમારી વાત જરૂર માની જશે. ચાલો અમે તમારા ઘરે આવીએ. હા હા, ચલો. દાદા, બંને મારા બિઝનેસ પાર્ટનર છે. આ છે રાજ અને એની બહેન રીતિકા.
મમ્મી દાદા, જામનગર માં એક મોટો ફ્લેટ છે, તેની મૂળ કિંમત તો 1 કરોડ રૂપિયા છે, પણ હમણાં એનો માલિક દેવામાં ડૂબી ગયો છે, એટલે આ ફ્લેટ એ અડધી કિંમત કરતા પણ ઓછા ભાવમાં કાઢી રહ્યો છે, માત્ર ને માત્ર 40 લાખ રૂપિયામાં. હા દાદા, જો આપણે એ ફ્લેટ ખરીદી લઈએ ને તો આપણને એક જ મહિનામાં એની ડબલ કિંમત મળી જાય એમ છે. અને મમ્મી, એ ફ્લેટ ખરીદવા માટે મારે 18 રૂપિયા એટલે કે 20 લાખ રૂપિયા રોકવા પડશે, બાકીના 18 રૂપિયા તો આ રાજ અને એની બહેન જ રોકશે. પણ બેટા, આટલા બધા રૂપિયા આપણે લાવશું ક્યાંથી? હમણાં તો માલ 2-3 લાખ રૂપિયા જેવો પડ્યો છે. દાદા, હું એમ કહું છું કે આપણે લોકો આ ઘર વેચી નાખીએ ને આ ઘરના ઓછામાં ઓછા 20-22 લાખ તો આવી જ જશે. વાહ બેટા વાહ, તારી વાત તો એકદમ સાચી છે, પણ તે એ વિચાર્યું છે કે આપણે જો આ ઘર વેચી નાખશું તો પછી રહેવા ક્યાં જશે? અરે દાદા, તમારે છે ને આ ઘર ખાલી કરવાની 1 મહિના માટે કન્ડિશન રાખવાની, અને પછી અમે પહેલો ફ્લેટ તો ગમે તેમ કરીને 1 મહિનામાં વેચી જ નાખશું. પછી તમે આના કરતા પણ સારું મકાન ખરીદી શકશો. અરે મેં લોકો આમ વિચાર ના કરો, હું સોનેરી મોકો વારંવાર નથી મળતો. પણ જો બેટા, આવું કરવાથી આપણે તે ખસાઈ જઈએ એવું તો નથી ને? અરે નાના દાદા, તમે જરાય ચિંતા નહીં કરો, 1 મહિનામાં તો અમે ગમે તેમ કરીને તગડો નફો કરીને એ ફ્લેટ વેચી જ નાખશું. કેમ બેન અહીં ઊભી રહી ગઈ? ઓફિસ તો હવે થોડેક જ દૂર છે. ભાઈ, મારે છે ને અહીંયા નજીકમાં જ એક કામ છે, હું એ પતાવીને આવું. હા રીતિકા, તું તારું કામ પતાવીને આવ, પણ આ જોખમ લાવ મારી પાસે. જલ્દી આવજો પાછી, અમે જોખમ લઈને ઊભા છીએ. હા હા, બસ હમણાં જ આવી. શું કામ છે? યાર, મને તો 20-25 મિનિટ થઈ ગઈ, હજી ના આવી. એ ખબર ક્યાં ગયો છે? રાજ, એક કામ કરને, તું જા અને રીતિકા બેનને બોલાવીને લાવ. જા તો એ ઉભો રે, હું બેનને બોલાવીને આવું. હા ભાઈ. રોહન, આ રૂપિયાનો ઠેલો મને લાવ, આગળ આવું. લે ભાઈ, સાચવ જ્યાં ભાઈ જોખમ. સમય થઈ ગયો, રાજ પણ ક્યાં ગયો? ધાવ, હું જઈને જોઉં છું. હે ભગવાન, આપ બંને ક્યાં જતા રહ્યા છે? છેલ્લા 2 દિવસથી એમને શોધી રહ્યો છું, એ લોકોનો ક્યાંય હતો પતો નથી. ગમે તે થાય,
મારે ઘરે તો જવું જ પડશે, જવું જ પડશે ઘરે. છોકરો બે દિવસથી ઘરે નથી આવ્યો, શું કરું એ કઈ સમજ નથી પડતી. એક કામ કરો, હું ભાઈને પાછો ફોન કરું છું. બેટા, તું એને 25 વખત ફોન લગાવી. ભાઈ, એને શું થયું? ચાલો પૂછીએ. રોહન, રોહન, પણ બેટા, થયું છે શું? તું તું માંડીને વાત તો કર. હા બેટા, તારી મમ્મી પૂછે છે, તું કઈક જવાબ તો આપે ને, શું થયું છે? મમ્મી, દાદા, રાજે મારી સાથે દગો કર્યો છે. એ આપણા બધા રૂપિયા લઈને ભાગી ગયો છે. હે હે ભગવાન, આ તો શું બોલે છે? હા મમ્મી, રાજેને એ લોકો મને ક્યાંય મળતા નથી. આપણે ઘરમાં રોગર ના થઈ ગયા, સાવ લૂંટાઈ ગયા આપણે. ભાઈ, મેં તને પહેલા જ કીધું હતું ને કે હું રાજ અને એની બેન નિતિકાને બહુ સારી રીતે ઓળખું છું. એ બંને ભાઈ બહેન તારા જેવા ભોળા છોકરાઓને છે ને પોતાની જાનમાં ફસાવીને બધી મિલકત પચાવી પાડે છે અને ફરાર થઈ જાય છે. પણ ત્યારે ત્યારે તને મારી વાત સાચી ન લાગી ને? હા બેટા, જે થવાનું હતું ને એ થઈ ગયું. આમ હવે ગોદડા રોવાથી કાંઈ નહીં વળે. તને દાદાની વાત સાચી છે. જે ભગવાન ના હાથમાં હતું ને એ થઈ ગયું. બેટા, ભણવામાં ધ્યાન દે, ભગવાન સૌ સારા વાળા કરી દેશે. ને હિંમત રાખ બેટા, અમે સદા તારી સાથે છીએ. દાદા, બેન, તમે લોકો મને માફ કરી દેજો. મેં મેહનત ની કમાણી ને આ રીતે ઊંધા માર્ગ માં વેરપી નાખી, મને માફ કરી દેજો.